તો મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. બીએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોલેજમાંથી ડિટેન કરવામાં આવ્યો હોવાનું જણાતા વિદ્યાર્થીની માતા વિદ્યાર્થી સાથે કોલેજમાં પહોંચી, જ્યાં વિદ્યાર્થીને કોલેજ સત્તાધીશો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીની માતાએ કર્યો હતો. વિદ્યાર્થીની માતાએ પણ પોતાની સાથે અભદ્ર વર્તન કરાયું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કેસ બન્યો છે જે વિદ્યાર્થીનું નામ છે શુભમ સથવારા. આ વિદ્યાર્થી વિરુદ્ધ છોકરીઓને ખરાબ મેસેજીસ મોકલવાની કમ્પ્લેન અમારા સ્પોર્ટ્સ અધિકારી ઉપર આવેલી હતી, માટે એ વિદ્યાર્થીને સ્પોર્ટ્સ અધિકારીએ મળવા માટે બોલાવ્યા હતા. એટલે અમારા એડમિન સ્ટાફે એ વિદ્યાર્થીને જાણ કરી હતી કે તું સ્પોર્ટ્સ અધિકારીને મળી લેજે. હવે આજે સવારે એ સ્પોર્ટ્સ અધિકારીને મળવા ગયા ત્યારે થોડો ઠપ્પો આપ્યો હશે કે ભાઈ તું આવું શા માટે કરે છે, તો એની સામે એને માફી માગી વિદ્યાર્થીએ અને એના મધર સાથે પણ ફોન પર વાત કરાવી, તેમણે પણ માફી માગી અને રિક્વેસ્ટ કરી કે તમે હવે કોઈ એક્શન ના લેતા, હવેથી હું આવું બધું નહીં કરું. એટલે પછી આ મેટર ત્યાં પૂરી થઈ ગઈ. પછી આજે બપોરે 2 વાગ્યાની આજુબાજુ અચાનક જ વિદ્યાર્થી, એની મધર અને એના 2 મિત્રો, એ 4 જણા મારી ઓફિસમાં આવ્યા આ કમ્પ્લેન લઈને અને મને કમ્પ્લેન કરવા માંડ્યા કે તમારા સ્ટાફે અમને આ વિદ્યાર્થીને માર માર્યો છે, એટલે તમે એમના ઉપર ઇમિડિયેટ એક્શન લો. ત્યારે મેં એમને કીધું કે તમારે જે કંઈ ફરિયાદ કરવી હોય તે તમે લેખિતમાં મને આપો અને અમે ઇન્વેસ્ટિગેટ કરીશું અને જે કંઈ એક્શન લેવાના હશે તે લેવામાં આવશે. તે લોકો રિટર્ન એપ્લિકેશન આપવા માટે મારી ઓફિસની બહાર બેસીને એપ્લિકેશન લખતા હતા. એટલામાં મારા એડમિન સ્ટાફને એમણે જોયો અને એના ઉપર એ લોકો વાયોલન્ટ થઈ ગયા, એના ઉપર તૂટી પડ્યા. એના મધરે એને લાફો માર્યો અને પછી બધા એના ફ્રેન્ડ્સ અને એ પોતે શુભમ એ બધા એના ઉપર તૂટી પડ્યા અને બધું વાયોલન્ટ સિચ્યુએશન વોઝ આઉટ ઓફ કંટ્રોલ એટ ધેટ ટાઈમ. નહીં નહીં, બિલકુલ નહીં, આ તદ્દન ખોટો આક્ષેપ છે. મારી ઓફિસમાં એ વખતે મારી સાથે અમારા પીઆર ઓફિસર શ્રી ભિકેશભાઈ ભટ્ટ પણ હાજર હતા અને અમારા 2ની હાજરીમાં જે એ લોકો કમ્પ્લેન માટે આવ્યા હતા, મેં એમને કીધું પણ ખરું કે તમે મને લેખિતમાં કમ્પ્લેન આપો, અમે એના પર એક્શન લઈશું. કાલે એક સાહેબનો ફોન આવ્યો, મને કહે કે તું ડિટેન છે, અસલિયતમાં હું ડિટેન નહોતો, મને કહે કે તું કાલે આવીને કોલેજમાં મળી જાય. એટલે આજે હું 9:30 કોલેજ ગયો તો એમણે મને છેતરાઈને બોલાવીને મને માર્યો. 4 સાહેબો ભેગા થઈ, પ્રિન્સિપલ હાજર હતા તો એમના સામે માર્યો. પછી મેં મારા મધરને બોલાવ્યા, એમને સાથે લઈ એના સાથે કોલેજમાં આવ્યા, મારે તો એમને બી માર્યા અને એમાં 5 સાહેબો ભેગા થઈ. હા, એટલે સાહેબ અમારે પહેલાં એને માર્યો અને પછી માર માર્યો, પછી મેં કીધું શું થયું તારે, એટલે કે મને બધા સાહેબોએ ભેગા થઈને માર્યો. પછી એનો ભાઈબંધ એ હતો કે માસી આનો બહુ માર્યો બધાએ થઈને, તો મેં કીધું સારું, કીધું દવા લઈ આવીએ પહેલાં અમે. એટલે સિવિલમાં દવા લેવા આવ્યા, ત્યાંથી પછી અમે કોલેજમાં સોલ્વ કરવા જ્યાં પ્રોબ્લેમ, કીધું સાહેબ શું થયું હતું છોકરાને, તમે જે હોય મને કહો, અમે વાલીઓ છે, તમે આવી રીતે હાથ ના ઉપાડાય. તો પાછો સીધો મને આવીને ધક્કો માર્યો અને મારા સાથી ઉપરના બધા હાથ નાખવા માંડ્યો અને મને છોકરા આગળ કે તારું તારી માનો રેપ કરો, તાર છોકરીને ઉપાડી જવું. પછી કહે પેલા બાબા ખાનો બોલાવીને તમારે બધાને એ કર્યું અને મને માર. પછી મેં અમે 2 જણ બીકના મારે બહાર નાહી જ્યાં, પછી પ્રિન્સિપલ સાહેબના પ્રિન્સિપલ સાહેબે એના અંદર બોલાવીને સેફટી આલી અને એને પછી બીજા 5 જણને બોલાયા. બીજા 5 જણે અમન બોલાવીને મને 2-3 સાહેબો ખરાબ ખરાબ રીતે જગ્યાએ હાથ અડાડવા માંડ્યા અને પેલા છોકરાને બોલાવીને ધોખાથી મારવા માંડ્યા અને 100 છોકરાઓ જોઈ રહ્યા, સિક્યોરિટી ગાર્ડ પ્રિન્સિપલ કોઈ કશું કરતા જ નહોતા.